દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં આજે બપોરે માન્યમાં ન આવે એવી અભદ્ર ઘટના સામે આવી હતી ચંદુ રૂડાચ નામના યુવાનને બે નગ્ન કરી જાહેરમાં બજારમાં ફેરવતા લોકોના ટોળા એકઠા થયા હતા આ શખ્સને નગ્ન હાલતમાં જ પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો ઉલ્લેખનીય છે કે પીડિત યુવાન ચંદુ રૂડાચ તથા તેના વિરોધી મનાતા ભારા જોધા ગઢવીએ થોડા દિવસ પહેલા સામસામી ફરિયાદો કરી હતી આ સમગ્ર ઘટના ફક્ત હાલાર જ નહી પરંતુ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે રાજ્યના મહાનગરોમાં આવી ઘટના જોવા મળી નથી કોરોના મહામારી અને લોકડાઉનને કારણે અર્થતંત્રને અભૂતપૂર્વ ફટકો પડ્યો છે અનલોકમાં ધીમે ધીમે આર્થિક વ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે પરંતુ હજુ પણ ઘણા ઉદ્યોગો અને ઘણા ક્ષેત્રોમાં ભયંકર મંદી છે લોકડાઉન પછી વેપાર બરાબર ન ચાલતા જામનગરના દિલીપભાઈ વાંસજાડિયા નામના ચાલીસ વર્ષીય આધેડે આત્મહત્યા કરી લેતા મૃતકના પરિવારમાં શોકની લહેર વ્યાપી ગઈ છે દેવભૂમિ દ્વારકાના ધ્રેવાડ નજીક આજે બપોરે અલ્ટો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો આ ગમખવાર અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા તથા એક યુવતીએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા મૃતક પરિવાર મહેસાણાનો હોવાના તથા દ્વારકા દર્શનાર્થે ગયો હોવાના અહેવાલ છે